વિભાગમાં વર્ષોથી ફરજ બજાવતા નવ ગ્રામ સેવકોને કોર્ટના આદેશને પગલે ફરજ મુક્ત કરાતા ચકચાર મચી જવા પામી છે બનાસકાંઠા જિલ્લામાં બે હજાર સોળ સત્તરમાં જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા ગ્રામ સેવકની ભરતી બહાર પાડી નિયમ અનુસાર પરીક્ષા લેવામાં આવી હતી જેમાં એકસો સાત ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે કે ભરતી પ્રક્રિયામાં પસંદગી પામેલ બનાસકાંઠાના નવ ગ્રામ સેવકોની ડિગ્રી બીએસસી એગ્રીકલ્ચરની હોવાથી વિવાદ થયો ત્યારે સેવકોની ભરતીમાં બીએસસી એગ્રીકલ્ચરની ભરતી થતાં અન્ય બીઆરએસ ડિગ્રી ધરાવતા ઉમેદવારો હાઈકોર્ટમાં ગયા હતા જો કે કોર્ટમાં કેસ ચાલી જતા હાઈકોર્ટના આદેશને પગલે બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા બનાસકાંઠાના નવ સેવકોને ફરજમાંથી છૂટા કરવામાં આવ્યા જોકે સાત વર્ષ ફરજ બજાવ્યા બાદ કોર્ટના આદેશથી છૂટા કરાયેલા ગ્રામ સેવકો પણ કોર્ટમાં ગયા હોવાના અહેવાલ સાંપડ્યા છે જેથી આ વિવાદ વધે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે વાત કરીએ તો જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા બે હજાર સોળ સત્તરમાં નિયમ અનુસારની જાહેરાત બહાર પાડી સ્પર્ધાત્મક પરીક્ષા લઈ કુલ એકસો સાત ઉમેદવારોને સેવક ખેતીવાડી તરીકે નિમણૂક આપવામાં આવેલ આ પૈકીના નવ ઉમેદવારો બીએસસી એગ્રીકલ્ચરની ડિગ્રી ધરાવતા હોવાના વિવાદ સાથે કોર્ટ મેટર થયેલી અને એના અનુસંધાને આગળની પ્રક્રિયા થતાં નિયમ અનુસાર એમને આપણે છૂટા કરવાના હતા પસંદગી સેવા મંડળમાં જે બીઆરએસ અને અન્ય પ્રકારની ડિગ્રીઓ માગવામાં આવેલી હતી અને આમાં બીએસસી એગ્રીકલ્ચરની ડિગ્રી હતી અને મેં કહ્યું એ પ્રમાણે ઉત્તરોત્તર અન્ય પક્ષકારો દ્વારા આમાં વિવાદ થતાં ઉત્તરોત્તર કોર્ટમાં એન્ટર થયેલી અને ત્યારબાદ જરૂરી મંજૂરી અને સાથે આમને છૂટા કરવાનો આખરે પાલનપુર વાસીઓની આતુરતાનો અંત આવ્યો છે પાલનપુરમાં મેઘરાજાનું